વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી ઇબ્રાહીમ બાવાની આઈટીઆઈ ખાતે આજે જાપાનની પ્રતિષ્ઠિત ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ ડાઇકિન દ્વારા એર કન્ડિશનની તાલીમ માટે એચવીએસી લેબ પ્રદાન કરવામાં આવી છે, જે લેબમાં એર કન્ડિશનર રિપેરિંગની લગતી તાલીમ માટે તમામ સુવિધાઓ ડાઇકિન કંપની દ્વારા પૂરી પાડવામાં આવશે. ઓછું અભ્યાસ કરેલા યુવાનોનું કૌશલ્ય વિકસિત થઈ શકે તે માટે ઇબ્રાહીમ બાવાની આઈટીઆઈ દ્વારા વિવિધ ટેકનિકલ કોર્સની તાલીમ આપવામાં આવે છે, જેમાં એર કન્ડિશન રિપેરિંગ માટે પણ તાલીમ કોર્સ ચલાવવામાં આવે છે. આ તાલીમ માટે આજે ડાઇકિન એર કન્ડિશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અદ્યતન એચવીએસી લેબ આઈટીઆઈ સંસ્થાને પ્રદાન કરવામાં આવી છે. આ પ્રસંગે ડાઇકિન ઇન્ડિયાના ચેરમેન અને એમડી કવલજીત જાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી. This partnership is basically aimed at upgrading and using the any skills which on the maybe academic side this institute is providing, and on technical side and soft selling side Daikin India will provide. तो इसमें हमारे specialized trainers होते हैं, हमारे modules होते हैं. एकेडमिक ट्रेनिंग तो इनको दी जाती है इंस्टीट्यूट की तरफ से, पर जो प्रैक्टिकल ट्रेनिंग होती है जो कि रिक्वायरमेंट होती है इंडस्ट्री की, उसको ये एनहेंस करने के लिए पर्पज़ से खोला गया है. हमारे ऐसे 29 इंस्टीट्यूट ऑलरेडी हैं कंट्री के अंदर. इन एडिशन हमारे पास अपना भी इंस्टीट्यूट है डाइकिन का, डाइकिन जापानीज इंस्टीट्यूट ऑफ मैनुफैक्चरिंग एक्सलेंस. तो जो मैनुफैक्चरिंग की प्रोसेस हैं वो वहाँ पढ़ाई जाती हैं. यहाँ जो है हमारे जो डीलर्स के लिए या जो हमारी फैक्ट्रीज के लिए लोगों को जो ट्रेनिंग जिस तरह की रिक्वायरमेंट होती है वो दी जाती है. तो हमें बड़ी खुशी हो रही है कि हमें ऐसा मौका मिला इस आईटीआई के साथ आज जुड़ने का, जिसमें हम अपने ट्रेनर्स को यूज़ कर सकेंगे एंड एट द सेम टाइम हम अपनी जो एक्सटेंडेड आर्म्स हैं, जो चैनल पार्टनर्स हैं, उनको काफ़ी लोग दे सकेंगे. और ये भारत के भी उत्थान के लिए बहुत ज़रूरी है कि स्किल अगर हम प्रोवाइड करते हैं तो एक ये जाना जाता है कि कंपनियां जो अच्छी अच्छी कंपनियां हैं वो इससे इनिशिएटिव से जुड़ती हैं, तो वो एक थॉट लीडर इस्टेब्लिशमेंट होती है. हमारा ग्लोबली ये फिलॉसफी है दैट you don't only give product, people, system, service and brand, but also you are expected to provide skill enhancement at all level. તો એ ઉસકા હમારા મેઇન મકસદ થા. થેન્ક યુ. સૌથી પહેલાં તો એ વાત છે કે જ્યારે દુનિયા ચાલીને ભારત આવે છે, આજે ભારતનું એ સ્થાન છે. એક વખત હતો કે લોકો આ બધું શીખવા બહાર જતા હતા, હવે બહારથી લોકો અહીંયા શીખવા આવે છે. એ બતાવે છે કે ભારત આજે વિશ્વગુરુ બન્યું છે. ડાઇકિન એક ગ્લોબલ કંપની છે, એ લોકોએ ઇનિશિયેટિવ લીધો કે એ લોકોની જે લેટેસ્ટ ટેકનોલોજી હોય એ લોકોને બી મદદ મળે અને અમારા સ્ટુડન્ટને પણ મદદ થાય, એટલા માટે એક એમઓયુ સાઇન થયું છે. અમારા વિદ્યાર્થીઓ, એમના જે સર્વિસ સેન્ટરના જે એમ્પ્લોઈઝ હોય છે એ લોકો અને એમના તરફથી જેને પણ કહેવામાં આવશે, 24 કલાક આ સેન્ટર કામ કરશે. શનિવાર રવિવારે દાખલા તરીકે એમના સર્વિસ સેન્ટરો શનિ રવિવારે ઓફ કરીને અહીંયા ટ્રેનિંગ માટે આવતા હોય છે. એ લોકો કહેશે કે સાંજના 7 વાગ્યા પછી આપો તો એ અમારા દરવાજા ખુલ્લા છે. વિશ્વની એક મોટી કંપની સાથે આજે જોડાણ કરતાં અમને આનંદ થાય છે અને વિશ્વાસ કરીએ છીએ કે આવતા દિવસોમાં અમે એક વધારે સારી ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ટ્રેન કરી શકશું. જે રીતે 112 કે બાળકો ભણાવી શકો છો અને આ એક બહુ મોટી તક મળી છે વડોદરાને, તો વધુને વધુ બાળકો આમાંથી ઉત્તીર્ણ થઈ શકે એની માટે સરકાર પાસે બેઠકો વધારવા માટે બિલકુલ અમે સરકારને કહીશું કે અમને બેઠકો વધારી આપે. અને અમારું એમની સાથે પણ એવી રીતનું છે કે જોઈન્ટ સર્ટિફિકેશન પણ થાય, કે જ્યારે સર્ટિફિકેટ લઈને છોકરો ઇન્ડસ્ટ્રીની દુનિયામાં પગ મૂકે તો એને ઇમિડિયેટ રિકગ્નિશન મળે અને નોકરી મળી જાય, નોકરીની તકો ઊભી થાય. એના સિવાય એન્ટરપ્રિનરશિપના ઘણા કોર્સિસ છે, કર્યા પછી જોબ સીકર ના હોય, જોબ ક્રિએટર હોય એવી બધી અમે લોકો કોશિશો કરશું સાથે મળીને અને રોજગારી તરફ લોકોને વાળશું.
સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.